नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 18 मे 2023, आजना सवारना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं। जेमां गुजरात में फरी वक्त वेस्टर्न डिस्टर्बन्स सक्रिय थयुं छे। प्री मॉन्सून एक्टिविटी चालू थई छे, जेना कारणे गुजरातना छूटा छवाया भागों में वरसाद पड़ी रह्यो छे। आगामी समय में अरबी समुद्र में एक सीस्टम सक्रिय थशे, वावाझोडुं बनशे। जो आ वावाझोडुं गुजरात तरफ आवे अथवा तो ओमान तरफ जाए तो पण अरबी समुद्र में सीस्टम सक्रिय थवाना कारणे वरसाद पड़वानी शक्यताओ छे। 25 तारीख थी 5 जून सुधी में आ वावाझोडुं सक्रिय थवानी धारणा छे। तेनी लाइव अपडेट आगामी समय में मेळवता रहेशुं। जोईए आजनी संपूर्ण अपडेट। अत्यारना समयनी अपडेट जोईए तो सौथी पहेला गुजरातनी अंदर वादळा छवायेला जोवा मळशे। नलिया, खावड़ा, गांधीधाम, सुईगाम, पालनपुर, मेहसाणा, अमदावाद, वडोदरा, हळवद, राजकोट, जामनगर, ओखा, पोरबंदर सहित भावनगर, गीर सोमनाथ, सूरत, वलसाड, नवसारी, डांग, तापीमां वादळछायું वातावरण अत्यारे जोवा मळशे। कारण के अत्यारे झाकरिया वादळा जोवा मळशे। प्री मॉन्सून एक्टिविटी चालू थई छे। आगामी समय में चोमासानी शरूआत क्यारे थशे तेनी वात करिए तो गुजरात में विधिवत रीते 20 जून जाहिर करवामां आव्युं छे। 20 जून थी गुजरात में वावणी लायक वरसादनी शरूआत थशे। तो जोईए आजे केटला विस्तारों में वरसादनी संभावना छे। बपोर पछीना समयनी अपडेट जोईए। सांजना 5:00 वाग्या आजूबाजू खावड़ा, धोळावीरा तेमज निरोणा आजूबाजूना कच्छना विस्तारों में वरसादनी संभावना रहेली छे। तेमज सांजना समये सौराष्ट्र में गीरगढ़ा, तुलसीशाम, खांभा, राजूला तेमज जेसर पंथकनी अंदर वरसादनी शक्यता छे। तो भावनगर आजूबाजूना विस्तारों सीहोर, भावनगर, खड़सलिया आजूबाजू वरसादी झापटानी शक्यता रहेली छे। आवतीकालनी अपडेट जोईए तो आवतीकाले पण सांजना समये सौराष्ट्र में सावरकुंडला, पालीताणा, तळाजा, जेसर बगदाणा पंथक में वरसादी झापटा कोई कोई भागों में पड़ सके अथवा वंडा आजूबाजू विस्तारों में झापटा पड़ सके। 20 तारीखनी अपडेट जोईए तो 20 तारीखनी अंदर पण सांजना समय छूटा छवाया भागों की अंदर वरसादनी संभावना है। जेमां महुआ, जेसर और भावनगर पंथक में छूटा छवाया झापटा पड़ सके। હવે વાત કરીએ આગામી 25 તારીખથી ફરી વખત ગુજરાતમાં વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાતમાં સાંતલપુર, રાધનપુર, રોડા, પાટણ, સિદ્ધપુર, સાણસમાં, હારીજ અને મોઢેરા પંથકમાં વરસાદની શક્યતા છે। તો કચ્છમાં પણ વરસાદની સંભાવના છે। રાજકોટ, ચોટીલા આજુબાજુના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે। તો નડિયાદ, વડોદરા, છોટાઉદેપુર આજુબાજુ પણ છૂટા છવાયા ઝાપટા વરસી શકે છે। આગામી 26 તારીખની અપડેટ જોઈએ સૌરાષ્ટ્રના વિસ્તારો રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, અમરેલી, ભાવનગર તેમજ મહુવા આજુબાજુના વિસ્તારો અને રાપર, મહેસાણા, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। હવે વાત કરીએ આગામી સમયમાં 27 તારીખમાં જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ, વડોદરા, દાહોદ, ગોધરા તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, કચ્છમાં ખાવડા, ગાંધીધામ, સુઈગામ, પાલનપુર તેમજ ડુંગરપુર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। હવે આપણે વાત કરીશું પવનની ઝડપ। તો કચ્છ જિલ્લામાં 50 કિલોમીટર પ્રતિ કલાકથી 52 સુધી તેમજ સૌરાષ્ટ્રમાં 45 જેવી પવનની ઝડપ આજે જોવા મળશે। આવતીકાલની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 43 થી 45 તેમજ સૌરાષ્ટ્રમાં 45 જેવી પવનની ઝડપ રહેશે। 23 તારીખથી ફરી વખત પવનની ઝડપમાં વધારો થશે। આંધી તોફાનની શક્યતાઓ છે। 60 કિલોમીટર પ્રતિ કલાક કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રમાં પણ 50 જેવી પવનની ઝડપ। 24 તારીખની વાત કરીએ તો સૌથી વધારે પવનની ઝડપ કચ્છમાં 77 કિલોમીટર પ્રતિ કલાક, હળવદ, જામનગર તેમજ મોરબી આજુબાજુના વિસ્તારોમાં 68, ભાવનગર પંથકમાં પણ 60, બાકીના વિસ્તારોમાં 55, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં 55 તેમજ સુરત આજુબાજુના વિસ્તારોમાં 58 કિલોમીટર પ્રતિ કલાક જેવી પવનની ઝડપ જોવા મળશે। વાત કરીએ આજે તાપમાન કેવું રહેશે તો કચ્છમાં 37.5 ડિગ્રી સેલ્સિયસ, મહેસાણા, પાલનપુર, અમદાવાદ 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ તેમજ રાજકોટમાં 39, વડોદરામાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આજે જોવા મળશે। આવતીકાલે તાપમાનનો પારો સૌથી વધારે ઊંચકાઈ શકે, જેમાં 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન મહત્તમ જોવા મળશે। રાજકોટ, ભાવનગર 39, અમદાવાદ, મહેસાણા, વડોદરા આજુબાજુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્ત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।